નમસ્તે વિદ્યાર્થી મિત્રો શંકર વિદ્યાલય હોમ લર્નિંગમાં આપનું સ્વાગત છે ધોરણ સાત વિષય વિજ્ઞાન ચેપ્ટર પાંચ એસિડ બેઇઝ અને ક્ષાર જેમાં આપણે અગાઉ વિડીયોમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે એસિડ બેઇઝ અને સૂચક જેની આપણે વ્યાખ્યા જોઈએ છે તેમજ એસિડ અને બેઝ શેમાંથી મળે છે એ પણ આપણે જોયું છે એ સિવાય આપણે આપણી આસપાસના કુદરતી સૂચકોમાં લિટમસ પત્ર વિશે પણ જોયું હવે આપણે હળદર વિશે જોઈશું એની એક પ્રવૃત્તિ જોઈશું એક ચમચી હળદળનો પાવડર લઈને તેમાં થોડું પાણી ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરો હવે બ્લોટિંગ પેપર અથવા ગાળણપત્ર પર હળદરની પેસ્ટ લગાડીને તેને સુકાઈ જવા દો ત્યારબાદ આ હળદરની પેસ્ટ વાળા કાગળને કાપીને પાતળી પટ્ટીઓ તૈયાર કરો હવે હળદરની પટ્ટી પર સાબુના દ્રાવણનું ટીપું મૂકો અને નિરીક્ષણ કરો કે તેમાં શું થાય છે તે જ રીતે કોષ્ટક પાંચ પોઈન્ટ ત્રણમાં માં દર્શાવેલા પદાર્થો માટે હળદર પત્રની કસોટી કરીને તમારા અવલોકનો તે કોષ્ટકમાં નોંધો જોઈશું આપણે કે લીંબુનો રસ હળદરના દ્રાવણ પર કઈ અસર કરતો નથી આથી તે એસિડિક છે નારંગીનો રસ તો તે પણ હળદરના દ્રાવણ પર કઈ અસર કરતો નથી આથી તે એસિડિક છે વિનેગર તો તે પણ હળદરના દ્રાવણ પર કઈ અસર કરતો નથી આથી તે એસિડિક છે મિલ્ક ઓફ મેગ્નેશિયા તો તે હળદરના દ્રાવણ પર લાલ બને છે આથી તેની પ્રકૃતિ બેઝિક બેકિંગ સોડા તો એ પણ હળદરના દ્રાવણ પર લાલ બને છે આથી એની પણ પ્રકૃતિ બેઝિક બનશે ચૂનાનું પાણી તો ચૂનાનું પાણી પણ હળદરના દ્રાવણ પર લાલ બને છે આથી તેની પ્રવૃત્તિ બેઝિક કહેવાશે પછી છે ખાંડ તો એ કંઈ અસર કરતું નથી આથી તે તટસ્થ છે મીઠું તો મીઠું પણ હળદરના દ્રાવણ પર કંઈ અસર કરતું નથી આથી તે પણ તટસ્થ છે સાબુનું દ્રાવણ તો તે હળદરના દ્રાવણને લાલ બનાવે છે આથી તેની પ્રકૃતિ બેઝિક બનશે આ હળદરના દ્રાવણ પર આ બધા કસોટી માટીના દ્રાવણો જે રીતે તેની અસર દર્શાવે છે એ રીતે તે એસિડ બેઝ કે તટસ્થ કહેવાય છે એવી રીતે પ્રવૃત્તિ છે કે જાસૂદના ફૂલનો સૂચક તરીકે ઉપયોગ જેની છે જાસૂદના ફૂલની થોડી પાંખડીઓ ભેગી કરીને તેને બીકરમાં મૂકો તેમાં થોડું ગરમ પાણી રેડું મિશ્રણને થોડાક સમય પાણી રંગીન ન બને ત્યાં સુધી જેમનું તેમ રહેવા દો આ રંગીન પાણીનો સૂચક તરીકે ઉપયોગ કરો અને આ સૂચકના પાંચ પાંચ ટીપ્પા કોષ્ટક પાંચ પોઈન્ટ ચારમાં દર્શાવેલા પદાર્થોમાં નાખો જેવી રીતે આપણે હળદરની કસોટી કરી હળદરના દ્રાવણની એવી જ રીતે જાસૂદની જે આપણે જાસૂદના દ્રાવણ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એસિડ બેઝ અને સૂચકની હાજરીમાં કેવી રીતે બને છે તો એસિડિક બેઝિક તથા તટસ્થ દ્રાવણો તો પર સૂચકની શું અસર થાય છે જાસૂદના ફૂલનું સૂચક આકૃતિ પાંચ પોઈન્ટ ત્રણ એસિડિક દ્રાવણને ઘેરા ગુલાબી મેજેન્ટા અને બેઝિક દ્રાવણને લીલા રંગનું બનાવે છે પ્રવૃત્તિ જોઈશું કે શિક્ષકોને નીચે આપેલા મંદ રસાયણો તેમની પ્રયોગશાળા અથવા શાળાની નજીક આવેલી પ્રયોગશાળામાંથી મેળવવા વિનંતી છે એ છે હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાનું પાણી હવે આપણે જોઈશું દ્રાવણનું નામ છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જે લિટમસ પત્ર પર ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે હળદર પત્ર પર કંઈ અસર નહીં અને જાસૂદના ફૂલના દ્રાવણને મેજન્ટા બનાવે એની ફૂલની હાજરીમાં મતલબ સલ્ફ્યુરિક એસિડ લાલ ભૂરા લિટમસ પત્રની લાલ બનાવે છે હળદર પત્ર પર કંઈ અસર નહીં જાસૂદ ફૂલના દ્રાવણ પર મેજન્ટા બને છે એવી જ રીતે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે લાલ પત્રને ભૂરું બનાવે છે પત્રને પણ લાલ બનાવે છે જ્યારે જાસૂદના ફૂલના દ્રાવણ પર લીલું બને છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તો તે પણ લાલ પત્રને ભૂરું બનાવે છે હળદરપત્ર પર પણ લાલ અસર બનાવે છે જ્યારે જાસૂદના ફૂલ પર પણ તે લીલું બને છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તે પણ લાલ પત્રને ભૂરું બનાવે છે પત્રને પણ લાલ બનાવે છે જ્યારે જાસૂદના ફૂલના દ્રાવણને પણ

ની મદદ વડે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું એક ટીપુ તેમાં ઉમેરો કસનળીને હળવેથી હલાવો શું દ્રાવણના રંગમાં કોઈ પરિવર્તન જણાય છે હવે ટીપે ટીપે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણને ઉમેરતા જાઓ જ્યાં સુધી ગુલાબી રંગ અદ્રશ્ય ન થાય હવે એસિડ એસિડનું એક ટીપું ઉમેરો તમને શું જોવા મળે છે દ્રાવણ ફરીથી રંગવિહીન બને છે ફરીથી તેમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનો એક ટીપો ઉમેરો શું રંગમાં કોઈ ફેરફાર જણાયો હા તો તેમાં શું જણાય છે કે દ્રાવણ ફરીથી ગુલાબી રંગનું બને છે આ સ્પષ્ટ કરે છે કે જ્યારે દ્રાવણ બેઝિક પ્રકૃતિનું હોય છે ત્યારે ફિનોલ્ફથેલિન ગુલાબી રંગ આપે છે બીજી રીતે જ્યારે દ્રાવણ એસિડિક હોય છે ત્યારે તે રહે છે જ્યારે એસિડિક દ્રાવણ બેઝિક દ્રાવણમાં ભળે છે ત્યારે બંને દ્રાવણો એકબીજાની અસરનું તટસ્થીકરણ કરે છે જ્યારે યોગ્ય પ્રમાણમાં એસિડિક દ્રાવણ તથા બેઝિક દ્રાવણ ભેગા થાય છે ત્યારે તેમની એસિડિક પ્રકૃતિ અને બેઝિક પ્રકૃતિ નાશ પામે છે પરિણામે મળતું દ્રાવણ ન તો એસિડિક હોય કે ન તો બેઝિક હોય છે તટસ્થિકરણની પ્રક્રિયા બાદ તરત જ કસનળનો સ્પર્શ કરો તમને શું અનુભવ થાય છે તટસ્થિકરણની પ્રક્રિયામાં હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે કે વિમુક્ત થાય છે મુક્ત થતી ઉષ્મા મિશ્રણના તાપમાનમાં વધારો કરે છે એટલે આપણે કસનળીને સ્પર્શ કરીશું તો આપણને સહેજ ગરમ લાગશે તટસ્તીકરણની પ્રક્રિયામાં નવા પદાર્થનું નિર્માણ થાય છે જેને આપણે ક્ષાર કહીએ છીએ ક્ષારની પ્રકૃતિ એસિડિક બેઝિક કે તટસ્થ હોઈ શકે છે આ પરથી તટસ્તીકરણની પ્રક્રિયાને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય એસિડ તથા બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્તીકરણ કહે છે પ્રક્રિયામાં પાણી ક્ષાર તથા ઉષ્મા ઉત્પન્ન થાય છે એસિડ પ્લસ બેઇઝ ગીવ ક્ષાર પ્લસ પાણી અને ઉષ્મા મુક્ત થાય છે નીચે આપેલું ઉદાહરણ તટસ્થીકરણની પ્રક્રિયાનું છે કે એસિડ તો એ હાઇડ્રોક્લોરિક એસિડ એસસીએલ લઈશું પ્લસ બેઝ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એને તો આપણને શું મળશે સોડિયમ ક્લોરાઇડ એને સીએલ પ્લસ પાણી રોજિંદા જીવનમાં તટસ્થીકરણ અપચો આપણા જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે જે આપણે પ્રકરણ બે માં શીખી ગયા છીએ કે તે આપણને ખોરાકના પાચનમાં મદદરૂપ છે પરંતુ વધુ પડતો એસિડ જઠરમાં ભેગો થાય તો આપણને અપચો થાય છે કેટલીક વખત અપચો પીડાદાયક હોય છે આ અપચાથી મુક્ત થવા આપણે કરડવું જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે તે આપણી ચામડીમાં ફોર્મિક એસિડ નામનું એસિડિક દ્રવ્ય દાખલ કરે છે આ એસિડની અસરને દૂર કરવા માટે આપણે બેકિંગ સોડા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા ક્લેમાઇન દ્રાવણને ચામડી પર ઘસવું જોઈએ જે જીંક કાર્બોનેટ ધરાવતું હોય છે જમીનની માવજત સોઇલ ટ્રીટમેન્ટ રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીનને એસિડિક બનાવે છે જ્યારે જમીન વધુ પડતી એસિડિક કે વધુ પડતી બેઝિક હોય ત્યારે છોડવાઓનો યોગ્ય વિકાસ થતો નથી પરિણામે આપણે યોગ્ય પાક મેળવી શકતા નથી જ્યારે જમીન વધુ પડતી એસિડિક હોય ત્યારે તેમાં ક્વિક ક્વિકલાઇન એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ કે સ્લેકલાઇન એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મેળવવામાં આવે છે જો જમીન બેઝિક હોય તો તેમાં જૈવિક પદાર્થ ઉમેરવામાં આવે છે જૈવિક પદાર્થો એસિડને મુક્ત કરે છે જેથી જમીન કુદરતી રીતે તટસ્થ બને છે ફેક્ટરી વેસ્ટ કારખાનામાંથી નીકળતો કચરો ઘણી ફેક્ટરીમાંથી નીકળતો કચરો એસિડિક હોય છે જો આવા કચરાને સીધો જ પાણીમાં વહેવડાવી દેવામાં આવે તો તેમાંનો એસિડ માછલી તથા બીજા પાણીના જીવોનો નાશ કરી નાખે છે આથી ફેક્ટરીમાંથી નીકળતા કચરાને બેઝિક પદાર્થો ઉમેરીને તટસ્થ બનાવવામાં આવે છે